નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ પરમાર. ગઈકાલે જે ઘટના બની જાલોદમાં, જે નકલી ટોલનાકું જે ઝડપાયું હતું, તે નકલી ટોલનાકાની જગ્યાએ દાહોદના જે લોકસભા ઇન્ચાર્જ છે નરેશ વારિયા, તે પોતાના કાર્યકર્તાઓ સાથે, સામાજિક કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા અને પોલીસ દ્વારા તેમને ડિટેઇન કરવામાં આવ્યા હતા. ત્યારે આ જ મુદ્દા પર આપણી સાથે વાત કરવા માટે નરેશ બારૈયા જોડાઈ ગયા છે. આપણે નરેશ બારૈયાને જે ડાયરેક્ટ પૂછીશું કે શું હતી સમગ્ર ઘટના. નરેશભાઈ, પહેલા તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આભાર બેન. ગઈકાલે જે આખી ઘટના બની, એ આખી ઘટના શું હતી અને તમને જે રીતે પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા, હું ઈચ્છીશ કે અમારા દર્શકોને આપ સમગ્ર ઘટના તમારા જ મુખે જણાવો. હવે અહીંયા જે લીંબડી થી જાલોદ જતો રસ્તો છે, ત્યાં એક ટોલનાકું બનાવવામાં આવ્યું છે અને આ ટોલનાકું 2018 માં બન્યું છે અને જેનું નિમી વરોડ ગામમાં બનાવેલું છે, પણ એ ખરેખર અમારું માનવું ત્યાં સુધી એ રાજસ્થાનમાં પાડી ગામે આવેલું છે અને અમે ત્રણે ત્રણ પંચાયતોમાં તપાસ કરી તો ત્યાં કોઈ આકારણી નથી નીકળતી કે ત્યાં કોઈ પણ પ્રકારનું અહીંયા જે મકાન બનાવેલું આ ટોલનાકાના એને કોઈ આકારણી કે કોઈ દસ્તાવેજ નથી. તો આ ચોખ્ખે ચોખ્ખું એવું છે કે ત્યાં આ ટોલનાકું અમને નકલી લાગ્યું તો અમારા આગેવાનો છે, આદિવાસી સમાજના આગેવાનો ત્યાં બેઠા. આજે લગભગ 8 દિવસ થઈ ગયા તો 7 દિવસ સુધી તેમણે ધરણાનો કાર્યક્રમ કર્યો. ત્યારે એમના એક કર્મચારી આવ્યા, અધિકારી, મેનેજર અધિકારી આવ્યા અને એમને એવું કીધું કે ભાઈ આ ટોલનાકું બરોબર છે. તો એમના માટે અમે પ્રૂફ માંગ્યા કે તમે 2 દિવસમાં પ્રૂફ આપો, પણ કોઈ પણ પ્રકારનું પ્રૂફ તેઓ રજૂ કરી શક્યા નહીં, જેના કારણે જે બેઠેલા ધરણામાં બેઠેલા હતા તેમજ આજુબાજુની જનતા જે અમારા સમર્થનમાં આવી, અમારા સમર્થનના કારણે ત્યાં રોકવાનો પ્રયત્ન કર્યો, એના કારણે ટેક્સ ન ઉઘરાવવા માટે અમે દલીલો કરી. એ વખતે પોલીસ આવીને અમને પકડી લઈ ગયા ને અહીંયા આ તમે રોકો છો એમ કરીને અમારા પર કલમો પણ લગાડવામાં આવી. અચ્છા, આપની સાથે કેટલા કાર્યકર્તાઓ ત્યાં જોડાયા હતા? અમારી સાથે તો બેન લગભગ 500-600 કાર્યકરો બધા આખા દાહોદ જિલ્લાના જોડાયેલા હતા અને આદિવાસી સમાજના પણ જોડાયેલા હતા, તમામ પક્ષના, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના અને આદિવાસી સમાજના, ત્રણે સમાજના બધા જ પાર્ટીના માણસો ભેગા થયા હતા અમે. જી બિલકુલ. એટલે આ જે આખી ઘટના છે, જે રીતે તમે નકલી ટોલનાકાની જે વાત કરી રહ્યા છો, એની પર પોલીસ તંત્ર શું કહે છે? પોલીસ તંત્ર તો ખાલી અમારો જે એમનો એ છે રૂવાબ બતાવ્યો અને અમને પકડીને લઈ ગયા. પોલીસ કશું કહેવા માંગતી નથી. તમે ઉપર દિલ્હી જાઓ અને દિલ્હી જઈને તમે અરજી કરો એમ કહેવા માંગે, પણ બેન અમારું એવું છે કે દિલ્હી જઈને કોણ લડે, ક્યાંથી પૈસા કાઢીએ? એટલે અમે લડીએ તો અમારા ટોલનાકા પર જ લડીએ ને, જ્યાં ટેક્સ વસૂલી કરી રહ્યા છે ત્યાં જ લડીએ. હવે દિલ્હી જઈએ, એમની જ્યાં કચેરીઓ આવેલી ત્યાં જઈએ તો અમને ત્યાં કોઈ પૂછવાનું પણ નથી. તો એના કારણે અમે ધરણાનો કાર્યક્રમ ગોઠવેલો ને આ ધરણાના કાર્યક્રમમાં પોલીસે એમનો દબદબો બતાવીને ડીએસપી હોય કે પીએ સાહેબ હોય આખું તંત્ર લાગી ગયો ને અમારે જે ધરણાનો કાર્યક્રમ હતો એને એ લોકોએ પ્રયત્ન કર્યો. જી બિલકુલ. એ તમને ડિટેન કર્યા પછી આગળ શું થયું? ડિટેન કરીને તમને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી પછી શું થયું? હવે ડિટેન જે વખતે અમને કર્યા ત્યારે અમારી સાથે પ્રવીણ પારગી હતા, એમની પૂછતાછ અલગ કરી અને મને તો લગભગ કશું પૂછ્યું નથી આ લોકોએ કે કેમ ને શું કામ ધરણા કરવા બેઠા. પણ ત્યાં લઈ ગયા પછી અમારા પર એફઆરઆઈ કરતા હતા તો અમે કીધું કે એફઆરઆઈ કરવી હોય તો કરી દો, પણ અમે સત્યની લડાઈ લડી રહ્યા છે કે આ ટોલનાકું જૂઠું છે અને જૂઠાને અમે કોઈ દિવસ અહીંયા રહેવા દઈએ નહીં, આ ટોલનાકું અમે ઉખાડી નાખવા પણ સમર્થ છીએ, અમારી જનતા સમર્થ છે. એટલે ત્યાંથી અમને પછી એ લોકોએ ફરિયાદ કરીને અમને જાલોદ મામલતદારમાં લઈ ગયા, ત્યાં અમારા જામીન કરવામાં આવ્યા. તે વખતે મામલતદાર સાહેબ અને એમના અધિકારી આવેલા, જે કંપનીનો અધિકારી હતો એ આવેલો, એ પ્રૂફ અમારે અમે માંગ્યા પણ ત્યાં પણ અમને મામલતદાર સાહેબ આગળ પણ એ લોકોએ અમને પ્રૂફ કશું
પૂરા પાડ્યા ને કોઈ લેખિત કશું જણાવ્યું નહીં કે આ ટોલનાકું અહીંયાનું છે, નિમી વરોડનું છે, એવું કોઈ પણ એમની પાસે સાબિતી હતી નહીં બે. જી બિલકુલ, જે રીતે એક પછી એક જે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, નકલી ટોલનાકા જે રીતે હવે સામે આવતા હોય છે, ત્યારે વિરોધ કરી અને પછી પોલીસ દ્વારા જે રીતે આ જે કાર્યવાહી કરવામાં આવે છે, એ આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? હવે ખરેખર તો આ ટોલ નાકું નકલી જ છે એ અમે સાબિતી સાથે કહી રહ્યા છે, છતાં એ લોકોએ એમ કીધું છે કે 30 દિવસમાં તમે આરટીઆઈ અમારી પાસે માંગો અને એમાં તમને પુરાવા રજૂ કરીશું. પણ મને લાગે છે કે આ ટોલ નાકું ચોક્કસ ફરજી છે, અને એમાંથી અમને એવી પણ માહિતી મળી છે કે એમાંથી જે દર મહિને આવક આવતી હોય એના 2 લાખ રૂપિયા કમલમમાં જાય છે, એવી પણ માહિતી મળી છે. એ અમને શંકા છે. અને બાકીનો જે આવક આવે છે તેઓ આ લોકો રાજસ્થાન, ક્યાંક એમની ઓફિસ છે ત્યાં પણ મોકલાવે છે. તો આ બધી જે માહિતી અમને મળી છે એના આધારે જ અમે આ ટોલ નાકો ફરજી છે, નકલી છે એમ કહી શકીએ છીએ. અને લીમડી, એ લોકો લીમડી લખે છે, લીમડીમાં નથી આ ટોલ નાકો, નિમી વરોડ ગામમાં છે. તો નિમી વરોડમાં જે પંચાયત આવેલી છે ત્યાં તો કંઈક પુરાવો નીકળવો જોઈએ ને, તો એ પણ નથી. એટલે આ ફરજી ટોલ નાકો છે એમ અમે માનીએ છીએ. તમે જે રીતે કીધું કે આ ટોલનાકાની જે આવક છે એ કમલમમાં જાય છે, તો એના વિશે શું કહેશો તમે? એમ હવે દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એવું કેવું છે તમારું? હા, પૂરેપૂરો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અમારા દાહોદ જિલ્લામાં અગાઉ 6 નકલી કચેરી નીકળી છે, એમાં કરોડોનું કૌભાંડ આ સાંસદ દ્વારા સાંસદની નિગરાનીથી કરવામાં આવ્યું છે. અને સાથે સાથે અહીંયાના પ્રભારી જે કુબેર સાહેબ હોય કે જે હોય તે એમના એમની નિગરાનીમાં આજે 6 નકલી કચેરીઓ બની છે. એવી જ રીતે આ ટોલ નાકું પણ નકલી જ છે એ અમે ગેરંટી સાથે કહીએ છીએ. એ જો સરકાર માનતી હોય તો અમને સાબિત કરી બતાવે કે આ નિમી વરોડનું જ આ ટોલ નાકું છે, એ સાબિત કરી બતાવે તો જ અમે માનીએ કે ખરેખર આ ટોલ નાકું અહીંયાનું છે. અને આના કારણે બેન અમારા જે આમ તો અમારો જે એરિયા છે એ શિડ્યુલ એરિયા છે, આદિવાસી એરિયા છે. તો આમ તો બંધારણમાં પણ એવો નિયમ છે કે આદિવાસી એરિયામાં કોઈ પણ પ્રકારની ટેક્સ વસૂલી હોય નહીં. તો એના આધારે પણ અમે એવી માંગ કરીએ છીએ કે અમારા દાહોદ જિલ્લામાં દાહોદ જિલ્લાના તમામ નાગરિકોને આ ટેક્સ મુક્તિ હોવી જોઈએ. ભલે રાજસ્થાન થી આવતા હોય એમને ટેક્સ લાગે તો વાંધો નહીં, પણ અમે અમારા દાહોદ જિલ્લા માટે લડી રહ્યા છીએ કે આ ટોલ નાકું આદિવાસી વિસ્તારમાં હોવાથી ટેક્સ વસૂલી શકે નહીં, એવી પણ માંગ છે અમારી. તમે કહ્યું કે તમારી પાસે તમામ પુરાવા પણ છે. અમે દરેક પંચાયતમાં પૂછી લીધું, મેં જાતે પણ ફર્યો છું, લીમડી પંચાયતમાં કોઈ પણ પુરાવો નથી, નિમી વરોડમાં નથી ને વરોડમાં નથી. છેલ્લે અમે મામલતદાર કચેરીએ ગયા, ત્યાં મામલતદારમાંથી પણ અમે માંગ્યું ત્યારે ખાલી જમીન સંપાદનનો જ કાગળ આપવામાં આવ્યો છે. પણ ત્યાં ટોલ ઊભું કરેલું છે કે ટોલનું જે મકાન બનેલું છે એની કોઈ પણ પ્રકારની આ લોકોએ ત્યાં આકારણી કરેલી નથી. અને બીજું કે 73 ડબલ એની પણ મંજૂરી નથી લીધી, પણ એ લોકો એમ કહે છે કે 73 ડબલ એ તો ઉપરથી આવે તો થઈ જ જાય, પણ એની આકારણી તો હોવી જોઈએ, તો આકારણી અમને મળી નથી ત્યાંથી. તો આ મુદ્દાને લઈને જશવંત ભાભોરનું શું કહેવું છે? હવે જશવંત ભાભોરને અમારા જે પ્રવીણ પારગી ત્યાં બેઠેલા હતા ત્યારે એમને બૂમો પાડી, પણ એ ઉભા રહ્યા નથી. અને એમનું શું છે, કોઈ પણ પ્રકારનો એ ભાજપનો કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર હોય એના વિશે કશું બોલતા નથી. આ જશવંતસિંહ ભાભોર લગભગ 30 વર્ષથી પહેલા ધારાસભ્ય હતા, 10 વર્ષ સાંસદ સભ્ય થઈ ગયા. એમને અમારા આદિવાસીઓના પ્રમાણપત્રો પણ બીજા સમાજને આપી દીધા છે, ભરવાડ છે આ તે. તો આ જશવંતસિંહ ભાભોર પૂરેપૂરા ભાજપના માણસ છે, અને એમને આદિવાસી સમાજની હિતની ખબર નથી ને. આ દાહોદ જિલ્લાનો કોઈ પણ વિકાસમાં એને રસ નથી. ફક્ત ને ફક્ત દરેક પ્રકારનું બોગસ કરવું, એમાં બોગસમાં આવી જાય. દરેક પંચાયતો છે ને બેન, પંચાયતોમાં પણ 15% ટકાવારી ચાલે. પછી એવી જ રીતે આંગણવાડી હોય તો 15-20% એમનો ભાગ હોય ભાજપનો. એવી જ રીતે દરેકમાં અહીંયા ભાગ, નરેગામાં તો 35-40% એમનો ભાગ હોય. આવી રીતે અમારા દાહોદ જિલ્લામાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે, તમે આવીને જોઈ શકો છો. નળ સે જળ યોજના અહીંયા એક પણ પ્રકારનું, 1-2 ગામમાં થાય છે, એ વાસ્મોની યોજનામાં 1-2 ગામમાં ચાલે છે. બાકી નળ સે જળ યોજના પૂરેપૂરી દાહોદ જિલ્લામાં ફ્લોપ છે, હજી સુધી કશું પાણી ટપકતું નથી ત્યાં. એવા પણ ગામડા છે, આખું કૌભાંડ થઈ ગયું છે અહીંયા.
તો આજે તમે જે બધા ભ્રષ્ટાચાર ગણાવ્યા એ સરકાર સામે ઉઘાડો કેમ નથી પડી રહ્યો? પૂરેપૂરો અહીંયા ભાજપનું શાસન થઈ ગયું છે. પહેલા તો 3 ધારાસભ્ય કોંગ્રેસના હતા, એ થોડો થોડો અવાજ ઉઠાવતા હતા, પણ અત્યારે તો જે દાહોદ લોકસભા આવે એમાં 7-7 ધારાસભ્યો સાંસદના થઈ ગયા. તાલુકા પંચાયતો એમની થઈ ગઈ છે. જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી બેન, તો કોંગ્રેસની હતી તો એમને બધાને 30-30 લાખ રૂપિયા આપીને ભાજપે ખરીદી લીધા, અને એના કારણે જિલ્લા પંચાયત પણ અમારા દાહોદ જિલ્લાની અમે મજબૂતાઈથી લડીને જે બનાવી હતી એ પણ એ લોકોએ તોડી નાખી. અત્યારે પણ અહીંયા તાલુકા પંચાયતના સભ્યો જે હારેલા હોય કોંગ્રેસના, એમનો ભાવ બોલાય છે, કોઈકનો 15 લાખ બોલાય છે, કોઈકનો 10 લાખ બોલાય છે, અને જે ચૂંટણી લડેલા હોય એમનો 1-1.2 કરોડનો ભાવ બોલાય છે, ને એ માણસો ભાજપમાં જઈ રહ્યા છે, અત્યારે ખુલ્લેઆમ જઈ રહ્યા છે, વેચાઈ રહ્યા છે. તો આ બધી કારણોને લીધે કોઈ અવાજ અહીંયા એમની સામે ઉઠાવતો નથી. એ કોઈક રીતે આમ પોલીસ સ્ટેશન હેરાન કરે, અથવા તો ખોટા કેસો કરાવીને હેરાન કરે, અથવા તો એમને પૈસા આપીને પણ એમનામાં ખેમામાં કરે છે. એના કારણે અહીંયા કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી. જે રીતે હવે લોકસભા ચૂંટણી આવી રહી છે, યાદી બહાર પડી રહી છે ઉમેદવારોની, દાહોદમાંથી પણ જશવંત ભાભોરનું નામ સતત ત્રીજી વખત બહાર પડ્યું છે, જાહેર કરાયું છે, તો કોંગ્રેસ તરફથી કેમ હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર નથી કરાયા? હવે એ તો ઉપર દેશ લેવલની વાત છે બેન, પણ કોંગ્રેસમાં મેં પણ ટિકિટ માંગી છે, ભલે હું આમ આદમી પાર્ટીનો લોકસભા ઇન્ચાર્જ છું, પણ હજી પાછી એક વાત અમારી એવી પણ ચાલે છે કે કદાચ આ દાહોદ જિલ્લામાં અમે આમ આદમી પાર્ટી તરીકે મજબૂત છીએ, કોંગ્રેસ કરતાં મજબૂત છીએ, તો મને આ ટિકિટ આમ આદમી પાર્ટીમાંથી મળે એના માટે અમે સતત પ્રયત્નો કરી રહ્યા છે. અમારા જે સંદીપ પાઠક સર છે, ઈશુદાન ગઢવી છે, ગોપાલ ઇટાલિયા સાહેબ છે, એ બધાને અમે સતત કોન્ટેક્ટમાં છે, અને કદાચ આ આમ આદમી પાર્ટીના ફાળે પણ આ ટિકિટ આવે એવું હજી છે. ભલે ઉપર ઇન્ડિયા એલાયન્સમાં કોંગ્રેસને ફાળે ગઈ છે, પણ આજે અમારા પ્રયત્નો છે કે આ સીટ આમ આદમી પાર્ટીને મળે, એના કારણે કદાચ વિલંબિત થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે મને. એટલે માની લો કે આપમાંથી મળે છે તો તમારું નામ આવશે ઉમેદવારીમાં? પાક્કું, જો આમ આદમી પાર્ટીમાંથી આવે તો મારું પહેલા નંબરે નામ છે. અને બેન, મેં હું શિક્ષકમાં હતો, મેં નોકરી છોડીને આ ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે જ આવ્યો છું. મારું જે થવાનું હોય તે થાય, પણ મારા દાહોદ જિલ્લાને ઉગારવા માટે જ મેં નોકરી છોડી છે. હજી સુધી મારા દાહોદ જિલ્લાના લોકો બેન મજૂરી કરવા જાય છે, બસોમાં ભરાઈ ભરાઈને ખેડા જિલ્લામાં જાય, કચ્છ ભુજમાં જાય, અને કાળી મજૂરી કરી રહ્યા છે, તો એમને રોજગારી મળે એના માટે હું પ્રયત્ન કરવા માટે જ મેં નોકરી છોડી છે. હું કોઈ રાજકારણ સત્તા હાંસલ કરવા માટે આવ્યો નથી, એટલા માટે જ મારો બુલંદ અવાજ હોય છે, તમે કદાચ સાંભળી શકો છો. હું વર્ષથી આ જ કામ કરી રહ્યો છું, અને આ ભ્રષ્ટાચારને હું ખુલ્લા પાડીને જ જંપીશ એવો મારો આગ્રહ છે. એટલે હું પહેલા નંબરે આમ આદમી પાર્ટીમાં અત્યારે છું. પછી મારા પછીના પણ 4-5 ચહેરા છે, પણ જો આમ આદમી પાર્ટીને ફાળે આવે તો આ ટિકિટ મારે ફાળે જ આવશે, મને વિશ્વાસ છે. પણ જે રીતે આ પાર્ટીએ જે 2 સીટની માંગણી કરી હતી ને, 2 સીટ પર તો ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે, ને હવે જો આ જે સીટ છે એની પર કોંગ્રેસ જ ઉમેદવાર જાહેર કરવાના હોય તો શું તમે કોંગ્રેસના સિમ્બોલ સાથે ચૂંટણી લડશો? હવે હાલમાં પાક્કું તો એ નથી, પણ જો કોંગ્રેસ આપતી હોય તો હું કોંગ્રેસના સિમ્બોલ પર પણ મારા દાહોદ જિલ્લાને ઉગારવા માટે લડી શકું છું. મારા આમ આદમી પાર્ટી અત્યારે ઇન્ડિયા એલાયન્સમાં સાથે છે, એટલે એમને એમનું મંતવ્ય લઈને હું કોંગ્રેસમાં પણ લડી શકું તેમ છું, કોંગ્રેસના સિમ્બોલ પર પણ લડી શકું તેમ છું. બરાબર, જો ટિકિટ મળે છે તોની વાત છે, પણ જો ટિકિટ નથી મળતી કોંગ્રેસના સિમ્બોલ પર પણ, તો કોંગ્રેસના બીજા ઉમેદવાર કોણ હશે? તો ત્યાં છે, એક તો હર્ષદ નીનામા કરીને છે, અત્યારે જિલ્લા પ્રમુખ છે કોંગ્રેસના, પછી બીજા પ્રભાબેન તાવ્યાર છે, અને ત્રીજા ચંદ્રિકાબેન છે. આ 3માંથી કોઈ પણ એક ચહેરો આવી શકે છે. જી બિલકુલ, જે રીતે ત્યાંનું જે રાજકારણ જે છે દાહોદ જિલ્લાનું, એ જોતા તમને શું લાગે છે લોકસભા ચૂંટણીને લઈને? અત્યારે લોકસભા ચૂંટણીમાં એવું છે કે અહીંયા પૈસા વાળા બધા જ માણસો, મોટા માણસો અત્યારે ભાજપમાં છે, અને સામાન્ય પ્રજા આખા દાહોદ જિલ્લાની અત્યારે આમ આદમી પાર્ટીની ઈચ્છા ધરાવી રહી છે અને કોંગ્રેસની ઈચ્છા ધરાવી રહી છે.
તો અહીંયા સમીકરણ એવા બન્યા છે કે 7 એમના ધારાસભ્ય અને 2 મંત્રી એમના છે. 7 ધારાસભ્ય તો છે જ, પણ 2 મંત્રી એમના છે ગુજરાતના, અને બેન સાથે એક સંસદ સભ્ય છે. આ લોકોને પણ અહીંયા મતલબ પ્રજા એમને માત આલવા હરાવવા માટે અત્યારે થન ગણી રહી છે, પણ એ એવો ચહેરો ઢૂંઢી રહી છે કે અમારો માણસ, અમે કહીએ ને કામ કરે એવો માણસ આવે, એવો ચહેરો પણ ઢૂંઢી રહી છે. જેના કારણે પ્રજા અત્યારે ઉત્સાહમાં છે, અને આ સીટ ચોક્કસ અમે ભલે આટલા બધો મજબૂત ભાજપ હોય પણ અમે જીતી શકીએ તેવો દાવો અહીંયા અમે રાખી રહ્યા છે. તમારી રણનીતિ શું હશે જો તમને ટિકિટ મળે છે તો? અમારી રણનીતિ એટલી જ હશે કે જે ભ્રષ્ટાચાર છે પૂરેપૂરો, અહીંયા દાહોદ જિલ્લામાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે, એની અમે એ લોકો સુધી ઉજાગર કરીએ છીએ અને મતલબ થઈ જશે, એ પ્રચારમાં હશે. બીજી બાજુ અમારી રણનીતિ એ હશે કે અહીંયા જે યુવાનો છે આજે નોકરી માટે પૂરું ભણતર કરતા હોય અને ભ્રષ્ટાચાર ચાલે છે, અમે એક અગાઉ પણ એક આવેદન પત્ર આપ્યું છે કે શિક્ષકની જે નોકરી કરવાના હોય છે એમનો ભાવ બોલાય છે, મેરિટવાળા છોકરાઓ રહી જાય છે અને વગર મેરિટવાળા અત્યારે છાત્રાલયોમાં આશ્રમોમાં એમ લેવામાં આવે છે. તો અમે, અમારી રણનીતિ હશે કે એ દરેક યુવાનોને અમે ન્યાય અપાવીશું, અને જે મેરિટ હશે એને વગર પૈસા લેવડાવવાની અમારી રણનીતિ હશે. સાથે આ દાહોદ જિલ્લામાં એક બીજું છે કે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી, તો જો મને જ ટિકિટ મળે, આ તો મને જ ટિકિટ મળે એ બોલું છું બેન, મને ટિકિટ મળે તો મારા દાહોદ જિલ્લા માટે અમારા બહેનો અત્યારે મજૂરી કરે છે, એ 12 મજૂરી કરવા જાય છે, એમને હું અમારા કરવા માટે પણ સમર્થ છું. મારી પાસે એવી યોજના છે કે અમે દાહોદ જિલ્લામાં જ લોકોને પૂરેપૂરી રોજગારી અપાવી શકીએ. જી બિલકુલ, આ ઘટનાને લઈને અને લોકસભા ચૂંટણીના ગણિતને લઈને તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર બેન, નમસ્કાર. તો આ હતા દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશ પારૈયા, કે જેમને ગઈકાલે જે ડુપ્લિકેટ જે ટોલનાકું જે હતું તેને લઈને તેમણે વિરોધ પ્રદર્શન કર્યો કાર્યકર્તાઓ સાથે, સામાજિક કાર્યકર્તાઓ સાથે, અને તેમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા. આગામી લોકસભાની જે ચૂંટણી આવવાની છે 2024ની, તેને લઈને હજુ કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર જાહેર નથી કરાયા, પરંતુ તેમનો વિશ્વાસ છે કે કોંગ્રેસના સિમ્બોલ પર તેઓ ચૂંટણી લડશે, કારણ કે તેમને ઉમેદવારી મળે તેવી એમણે પૂરેપૂરી શક્યતા દેખાડી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે નરેશ બારીયાને કોંગ્રેસમાંથી ટિકિટ મળે છે કે કેમ, અને જો મળે છે તો તેમની રણનીતિ સાથે આગળની ચૂંટણી કેવી રીતે લડે છે. આ અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.